નમસ્કાર સર્વ મિત્રોને એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજે આઠ ઓક્ટોબર બે હજાર ગુજરાતી કરંટ અફેર વિથ જીકે સિરીઝના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં નાનકડી અને સરસ મજાની વાત કે તમે જ્યારે કમેન્ટમાં મિત્રો પ્રત્યુત્તર આપો છો ને ત્યારે તો અમને એવું લાગે છે કે આ જ્ઞાનરૂપી યજ્ઞની અંદર તમે આહુતિ આપી રહ્યા છો અને આ દરેક આહુતિ મિત્રો ઈશ્વર સુધી પહોંચાડે એવી જ રીતે આપણને પરીક્ષાની સફળતા સુધી પહોંચાડશે તો આવી જ રીતે તમે કમેન્ટમાં વધારેમાં વધારે તમારા રિપ્લે આપતા રહો અને આપણો આ યજ્ઞ મિત્રો શ્રેષ્ઠ અને ઉત્તમ છે અને પવિત્ર ફળ આપનાર સાબિત થશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી તો બસ આવી જ રીતે સફર સાથે જોડાઈને તમારા જ્ઞાનને અપડેટ કરી શકો છો અપગ્રેડ કરી શકો છો અને ચાલો મિત્રો 8 ઓક્ટોબર ને લઈને કેટલાક મહત્વના સમાચાર હાઇલાઇટમાં છે એમાં સૌપ્રથમ આપણે ગુજરાતના પ્રાાદેશિક સમાચારની વાત કરીએ તો તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ front ખાતે બાયોડાઇવર્સિટી પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આપણા ગુજરાતના પ્રાદેશિક સમાચાર હોય અને એની અંદર જ્યારે હાઇલાઇટમાં હોય અમદાવાદ તો અમદાવાદની અંદર કઈ જગ્યાએ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે બાયોડાયવર્સિટી પાર્કનો શુભારંભ કરવામાં આવ્યો છે ઈમેજમાં તમે જોઈ શકો છો રિવર ફ્રન્ટ બાયોડાયવર્સિટી પાર્ક અને અમદાવાદમાં નિર્મિત પામે છે તો તેની વિશેષતા શું છે કુલ 120 પ્રકારના 97000 જેટલા વૃક્ષો ધરાવતો આ પાર્ક છે ત્યાં વિચરણ કરનાર કોઈ પણ વ્યક્તિ એમ લાગે કે જાણે આપણે જંગલમાં ફરી રહ્યા છીએ અને જંગલની ઔષધીય વનસ્પતિઓની ઓળખ વ્યક્તિ કરતો થાય એના ઔષધીય ગુણો જાણે

સરળતાથી ઓળખી શકશે તેમજ પાર્કમાં બનાવવામાં આવેલ વુડન નેમ પ્લેટ અને જેમાં બોટનિકલ નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તો દરેક વ્યક્તિ આ વનસ્પતિ તેના નામ શું છે તેના ઔષધીય ગુણો કયા કયા છે એની ઓળખ કરતા થઈ જશે અને આ પાર્કનું સ્થળ કયું છે એ યાદ રાખીએ આંબેડકર બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે આ પાર્ક નિર્મિત કરવામાં આવ્યો છે અને હવે પછી ખુલ્લો મૂકવામાં આવશે અને જ્યારે અમદાવાદની વાત કરીએ ને મિત્રો ત્યારે અમદાવાદને લઈને બે મહત્વની બાબતો કરંટ અફેરમાં તાજેતરમાં જ હતી કે હવાઈ જોડાણ બહેતર બનાવવા વોટર એરોડ્રામ માટે ગુજરાતના કયા સ્થળોની પસંદગી કરવામાં આવી છે તો સાબરમતી રિવરફ્રન્ટ અને સરદાર સરોવર બંધ એ બંને વચ્ચે આ વોટર એરોડ્રામ બનાવવામાં આવશે એટલે કે જળમાંથી પ્લેન સીધું ટેકઓવર થશે અને ત્યાં સીધું સરદાર સરોવરમાં જઈને તે લેન્ડ થશે અને આ રીતે તે અદ્ભુત નજારો હશે તો આ પ્રમાણેના એરોડ્રામ બનાવવામાં આવશે આ બંને સ્થળોએ અને સાબરમતી રિવર ફ્રન્ટ પર યોજાય છે પણ શું યોજાય છે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એનું આયોજન દર વર્ષે આ સાબરમતી રિવર ફ્રન્ટ ઉપર થાય છે અને દેશ વિદેશના પતંગબાજો તે અહીં આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે આવે છે અને મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ વિષયક જિલ્લાને લગતા બે વિડિયો એજ્યુ સફરના પ્લે લિસ્ટમાં અવેલેબલ છે તો એ વિડિયો પણ તમારી અનુકૂળતા મુજબ તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો રાષ્ટ્રીય સમાચાર તાજેતરમાં ભારત દ્વારા સમુદ્રી બ્રહ્માસ્ત્ર પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તાજેતરના થોડાક જ દિવસોમાં ભારતની ડી દ્વારા ઘણા બધા સફળ પરીક્ષણ કરાયા છે અને એને લઈને આપનું રક્ષા મંત્રાલય સતર્ક છે આજુબાજુના દેશો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ હોય એવા સંજોગોમાં આ પ્રકારનું સફળ પરીક્ષણ આપણા ભારત દેશની સુરક્ષામાં વધારો કરે છે તો તાજેતરમાં ભારત દ્વારા સમુદ્રી બ્રહ્માસ્ત્ર શિપ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે ભારતીય નૌસેનાને વિશેષ શક્તિ પણ મળશે અને આ હથિયાર સુપરસોનિક એન્ટી સબમરીન મિસાઈલની જેમ પણ કાર્ય કરશે આગળ વાત કરીએ તો આ એક પ્રકારની સુપર સોનિક એન્ટીસીપ મિસાઇલ છે અને જેમાં ઓછા વજનવાળા ટોર પીડોથી પણ તે સજ્જ છે અને જેનો ઉપયોગ પેલોડ તરીકે થાય છે અને આ બંને મળીને તેની સુપર સોનિક એન્ટી સબમરીન મિસાઇલ બનાવે છે અને તેમાં મિસાઇલની વિવિધ સુવિધાઓ અને સબમરીનનો નાશ કરવાની ક્ષમતા પણ આમાં જોવા મળશે અને આ શસ્ત્ર સિસ્ટમની રેન્જ કેટલી છે

આપણો ભારત દેશ ક્યારેય પૂર્તિ ન કરી શકે એ પ્રકારની ખોટ પડી છે અબ્દુલ કલામના જવાથી આગળ વાત કરીએ તો ડીઆરડીઓ દ્વારા આ સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે તો ડીઆરડીઓ નું પૂરું નામ શું થાય છે સ્પેલિંગ સાથે યાદ રાખીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને ડીઆરડીઓ નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે નવી દિલ્હી મુકામે અને ડીઆરડીઓ ની સ્થાપના 1958 માં થઈ છે ડીઆરડીઓ ના વર્તમાન ચેરમેન કોણ છે જી ભારતના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો ભારતની રક્ષા મંત્રાલયનો જ એક સંલગ્ન ભાગ છે અને દેશની રક્ષા સાથે જોડાયેલા મહત્વના કાર્યો કરે છે અને તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા

એ ટીમને એજ્યુ સફર પરિવાર વતી શુભેચ્છા પાઠવીએ અને આવી જ રીતે આપણને અવનવા નજરાણા આપતા રહે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારની તો તાજેતરમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે શ્રી દિવ્ય ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે લંડન સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા ગાંધીનગરના શ્રી દિવ્ય ત્રિવેદીની નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે

IPL ના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લ દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે અને આ સંસ્થા દ્વારા વ્યક્તિ વિશેષ સમાજ અને સંસ્થા કે સરકારી સંસ્થાને વિશિષ્ટ કાર્ય બદલ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવે છે ઈમેજમાં તમે જોઈ શકો છો આ મહાનુભાવોને અને હવે વાત લઈ લઈએ ખેલ જગતની હાલમાં ભારતના વિષ્ણુ શિવરાજ પાંડિયનને આંતરરાષ્ટ્રીય ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપ છોકરો જેનું નામ છે વિષ્ણુ શિવરાજ પાંડિયન કઈ રમત સાથે સંકળાયેલ છે શૂટિંગ સાથે તો આંતરરાષ્ટ્રીય ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશીપનું પાંચમું સંસ્કરણ હતું જેમાં વિષ્ણુ શિવરાજ પાંડિયન પોઈન્ટ ચાર નો સ્કોર કરીને બે અંકોના સ્પષ્ટ અંતરથી આ ખિતાબ જીતી લીધો છે આ પ્રતિયોગિતામાં દુનિયાના સત્યાવીસમાં નંબરના ખેલાડી ફ્રાન્સના એટીને જર્મન દ્વિતીય સ્થાને રહ્યા હતા અને બે દિવસની આ પ્રતિયોગિતામાં પંદર દેશોના શૂટરોએ ભાગ લીધો હતો અને એમાં ભારત દેશનું નામ આવડા આ સોળ વર્ષીય છોકરાએ ઉજાળ્યું છે રોશન કર્યું છે આગળ વાત કરીએ તો મિત્રો હવે કમેન્ટ સેક્શનની વાત લઈ લઈએ પરંતુ કમેન્ટ સેક્શનમાં જતા જતાં આપણને પણ ખ્યાલ છે કે એ જ્યુ સફરનો એક વિશેષનો વિડીયો પણ વહેલી સવારે આઠ વાગ્યે પબ્લિશ થાય છે અને આજના પણ ઓક્ટોબર લઈને એક પ્રેમચંદ એટલે આપણો ભારતીય વાયુસેના દિવસ અને તેની સાથે સાથે જયપ્રકાશ નારાયણ ની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આ વિડિયો જોવાનું ન ભૂલતા કમેન્ટ સેક્શન ની વાત લઈએ તો સોરઠિયા દીપક સોરઠિયા દીપક ગઈકાલના કરંટ અફેરના વિડીયોમાં સક્રિય જોવા મળ્યા અને તેમની ખાસ વિશેષતા એ હતી કે તેઓએ કન્ફ્યુઝન પોઈન્ટનો વારંવાર ઉલ્લેખ કર્યો અને નીચે જવાબ પણ લખ્યો તો મિત્રો એમની જે આવૃત્તિ છે એ બેસ્ટ હતી બસ આવી જ રીતે સોરઠિયા દીપક તમે કમેન્ટ લખતા રહો તેઓએ લખ્યું છે કે નવલખા મંદિર દેવભૂમિ દ્વારકા મુકામે આવેલું છે તો જાડેજા કુલદીપસિંહ તેઓએ પણ જે આપણા નોબેલ પારિતોષિકની ગઈકાલે વાત થઈ હતી તો એમણે લખ્યું કે મેડમ ક્યુરીને રેડિયમની શોધ બદલ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું અને બીજી વખત તેમણે રેડિયમને ચમકતું સાબિત કરી દીધું અને તે બે વખત તેઓ નોબેલ પ્રાઇઝ મળેલું અને આ શોધમાં તેઓએ જીવ પણ ગુમાવ્યો હતો જાડેજા કુલદીપસિંહ વેરી ગુડ અને કુલદીપ સોલંકી દુનિયામાં સૌથી નાની ઉંમરે નોબેલ પ્રાઇઝ વિનર પાકિસ્તાનની ગર્લ્સ મલાલા યુસુફ જય છે એ પણ મહત્વની વાત કુલદીપ સોલંકીએ લખી તેમને પણ અભિનંદન અને હર્ષ હરેશ ઠાકોર તેઓએ લખ્યું છે પશ્ચિમ બંગાળના પર્યટન સ્થળો કોલકાતા હુગલી નદીના કિનારે અને ત્યાં હાવડા બ્રિજ દાર્જિલિંગ રમણીય ગિરિમથક અને વિક્ટોરિયા ધોધ અને આવી રીતે તેમણે દર્શનીય સ્થળોની વાત લખી હરેશ ઠાકોરને પણ અભિનંદન અને પ્રજાપતિ રિંકુ તેઓએ ઇંગ્લિશમાં નોબેલ પ્રાઇઝની વાત કરી છે અને ખૂબ જ અગત્યની વાત લખી છે કે કયા કયા ક્ષેત્રોમાં આ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે ઇંગ્લિશ મિત્રો કમજોર હોય છતાં પણ તમે જો વાંચવાની એક ટેવ પાડશો ને તો ધીમે ધીમે તમને સમજાતું થઈ જશે

તેઓ લગભગ બધાની કમેન્ટ વાંચતા અને નીચે તેમને રિપ્લાય આપતા માલુમ પડ્યા દિશા વાંજાએ લખ્યું છે કે ભારતની પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક વિજેતા કોણ મધર ટેરેસા અને વર્ષ 1979 માં તેઓને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું તો ખૂબ જ અગત્યની વાત લખવા બદલ પણ દિશા વાંજાને અભિનંદન અને સોરઠિયા દીપકને પણ ફરી એકવાર આ કન્ફ્યુઝન પોઈન્ટ લખ્યો છે કે ભારતનું બનાવેલું પ્રથમ કમ્પ્યુટર અને સિદ્ધાર્થ બસ આવી રીતે માહિતી આપતા રહો આજનો અમારો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર ગુજરાતના રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતો સાથે સંકળાયેલા ખેલાડીઓ વિશે માહિતી આપો જેવી રીતે મિત્રો આજે આપણે ખેલ જગતને યાદ કર્યું તો આપણે ગુજરાતના ખેલાડીઓને પણ યાદ કરી લઈએ અને આપણા ગુજરાતના કોઈ પણ ખેલાડી